तो भाजपनी सेंस प्रक्रियानो आज बीजो दिवस राज्यनी अनेक बैठकों पर आज पण निरीक्षको सेंस लेशे बे राउंड में सेंस प्रक्रिया हाथ धरवामां आवशे खास करीने अमरेली कच्छ राजकोट सूरत माटे सेंस लेवामां आवशे अमदावाद शहरनी आठ बैठक माटे पण सेंस प्रक्रिया हाथ धराशे खास करीने बे स्थळोए आ सेंस प्रक्रिया छे ते चालशे सौराष्ट्रनी अंदर भारतीय जनता पार्टी द्वारा कुल 54 सीटों छे सौराष्ट्र कच्छनी आ सीटोनी अंदर एनी अंदर नाती बेजनी जो गणतरी करवामां आवे तो भारतीय जनता पार्टी दरेक समाजना लोकोने समान प्रतिनिधित्व आपवा माटेनो हर हमेशा प्रयत्न करे छे पर्टिक्युलर सौराष्ट्र कच्छनी अंदर विश्वकर्मा समाजनी जे 8-10% वस्तीओ छे आ वस्तीओने ध्यानमां राखी अने तेओने कायदेसरनी 6 सीट आपवानी थाय छे एटला माटे राजकोट 70 मां 4 ટર્મ સુધી સંતાને ડેપ્યુટી મેયર સ્ટેન્ડિંગ કમિટી જેવા પદો સંભાળી અને પ્રજાના મહત્તમમાં મહત્તમ કાર્યો કરવાના પ્રયત્નો કર્યા છે રાજકોટ 70 ની અંદર પર્ટિક્યુલર રીતે વિશ્વકર્મા સમાજના 90,000 મતદારો છે આ રેકર્ડ ઉપર છે આ કોઈ બિન સત્તાવાર વાત નથી રેકર્ડ ઉપરની વાત છે ગ્રામ્ય વિસ્તારની અંદર વિશ્વકર્મા સમાજ હોય ઓબીસી સમાજની મોટી જ્ઞાતિઓ છે એને ગ્રામ્ય વિસ્તારની અંદર પણ સમાવી શકાય છે વિશ્વકર્મા સમાજની વ્યાત આવે તો વિશ્વકર્મા સમાજને આપણે સૌ ક્યાં સમાવેશ કરવો તો શહેરીકરણના જે વિસ્તારો છે શહેરોની અંદર વિશ્વકર્મા સમાજને યોગ્ય પ્રતિનિધિત્વ મળે તેની સંપૂર્ણપણે આવશ્યકતાઓ છે વિશ્વકર્મા સમાજ જે રહ્યો ઓબીસી સમાજની નાની નાની જે પેટા જ્ઞાતિઓ રહી એ મેક્સિમમ સમાજના લોકો 80% ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા હોય છે 80% લોકો ભારતીય જનતા પાર્ટી બાજુ મતદાન કરતા હોય છે ત્યારે સમગ્ર સમાજને યોગ્ય પ્રતિનિધિત્વ મળે અને નરેન્દ્રભાઈ મોદી અમિતભાઈ શાહ સી આર પાટીલજી અને ભૂપેન્દ્રભાઈ નું જે સ્વપ્ન છે કે 149 ક્રોસ કરવી છે કારણ કે અત્યાર સુધીમાં 149 સીટ ઈ કોંગ્રેસને એક જ વખત મળી છે આ વખતનો જે રીતનો માહોલ છે એમાં નરેન્દ્રભાઈ મોદીનું નામ કમળનું નિશાન અને ઉમેદવારોના કામ આ સૂત્રને યોગ્ય રીતે સાર્થક કરવામાં આવશે તો 149 ને ક્રોસ કરતા કોઈ અટકાવી શકવાનું નથી આ સંપૂર્ણ સનાતન સત્ય છે સાથે સાથે સાધુ સમાજ જે રીતે વાત કરી રહ્યો છે આજે આપણે સૌ જોઈએ છીએ કે યોગી એક મુખ્યમંત્રી ઉત્તર પ્રદેશની અંદર થયા તો સમગ્ર ઉત્તર પ્રદેશની કાયા પલટ થઈ ગઈ છે એનું કારણ સાધુતાનું વિઝન છે તો સૌરાષ્ટ્રની અંદર ગુજરાતની અંદર સમગ્ર સાધુ સમાજ જે કોઈ નામોનું સૂચન કરે સમગ્ર સાધુ સમાજનું યોગ્ય પ્રતિનિધિત્વ મળે 182 સીટમાંથી અમે કીધું કે ભાઈ વિશ્વકર્મા સમાજની 6 સીટો જે એના નિયમ મુજબ આવે છે એમાં પણ એમને પ્રતિનિધિત્વ આપવામાં આવે સમગ્ર સાધુ સમાજને પણ પ્રતિનિધિત્વમાં આવે એમાં પછી રામદળ હોય શંભુદળ હોય અખાડાના લોકો હોય કે પછી દેહાણ જગ્યાના સંતો હોય દરેક લોકોને યોગ્ય પ્રતિનિધિત્વ આપવું એ ભારતીય જનતા પાર્ટી કાયમ માની રહી છે ભારતીય જનતા પાર્ટી એકાત્મ માનવતાવાદને સાથે લઈને ચાલે છે તો આપ સૌના માધ્યમથી ટિકિટ માંગવી હું પણ માંગુ છું દરેક લોકોનો અબાધિત અધિકાર છે જે લોકો જે પાર્ટીની અંદર કામ કરતા હોય છે એમનો અબાધિત અધિકાર છે કે તેઓ પાર્ટીમાં ટિકિટ માંગી શકે અને હું સ્પષ્ટ વક્તા છું જાહેરમાં મારી ટિકિટ માંગવી એ અમારા સમાજની વિશ્વકર્મા સમાજની સૌની વાત હતી આ વાતને મેં દોહરાવી છે અને કોઈ પણ વ્યક્તિ આપણે સૌ જોઈએ છીએ દરેક જ્ઞાતિના લોકો પોતપોતાના સમાજ માટે ટિકિટો માંગતા હોય છે તો મારી એવી અપેક્ષા છે કે દરેક સમાજને યોગ્ય પ્રતિનિધિત્વ આપવાની વાત છે એમાં વિશ્વકર્મા સમાજનો સમાવેશ કરવામાં આવે
સાધુ તરીકે સાધુ સમાજને યોગ્ય પ્રતિનિધિત્વ આપવામાં આવે અને ભારતીય જનતા પાર્ટી યોગ્ય ઉમેદવારોની જાહેરાત કરી અને વધારેમાં વધારે 150 ને ક્રોસ કરશે।